તો અગત્યના સમાચારો અત્યારે સામે આવી રહ્યા છે. જાણીતા ખટાર લેખક કાંતિ ભટ્ટનું નિધન થયું છે. કાંતિ ભટ્ટનું 88 વર્ષની વયે નિધન થયું છે. આપણે જણાવી દઈએ, ભાવનગરના સાંચરા ગામમાં તેમનો જન્મ થયો હતો. 15 જુલાઈ 1931 રોજ તેમનો જન્મ થયો હતો. આસપાસ અને ચેતનાની ક્ષણે તેમની જાણીતી કોલમ છે અને તેઓ એક કટાર લેખક તરીકે જાણીતા હતા. અત્યારે જાણકારી સામે આવી છે કે સાહિત્ય જગત, ગુજરાતી સાહિત્ય જગતને એક મોટી ખોટ. કાંતિ ભટ્ટનું નિધન થયું છે. 88 વર્ષની વય તેમનું નિધન થયું હોવાની જાણકારી સામે આવી છે. કટાર લેખક તરીકે તેઓ ખૂબ જ જાણીતા હતા. ગુજરાતી સાહિત્યમાં તેમનું મોટું યોગદાન છે. ભાવનગરના સાંચરા ગામમાં તેમનો જન્મ થયો હતો. ત્યારે આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે ચિત્રલેખાના એક્ઝિક્યુટિવ એડિટર હિરેન મહેતા. હિરેનભાઈ, કાંતિ ભટ્ટ એક કટાર લેખક તરીકે તેઓ જાણીતા હતા અને તેમના લેખનને લઈને હંમેશા તેઓ કહેતા કે એક લાઈન લખવા માટે એક ટન વાંચવું પડે. કહી શકાય એક મોટી ખોટ ગુજરાતી સાહિત્ય જગતને. જી, ગુજરાતી પત્રકાર જગત માટે કાંતિભાઈ એક દીવાદાંડી હતા. ગુજરાતીમાં પત્રકારત્વની ખરી શરૂઆત એમ કહી શકાય કે ફિલ્ડ રિપોર્ટિંગની શરૂઆત કદાચ કાંતિભાઈના સમયથી થઈ એમ કહી શકાય. એ પહેલા ગુજરાતીમાં ફિલ્ડ રિપોર્ટિંગ થતું હતું પણ બહુ ઓછા પ્રમાણમાં. પણ કાંતિભાઈ માટે એવું કહી શકાય કે હા, એમણે ગુજરાતી પત્રકારત્વમાં ફિલ્ડ રિપોર્ટિંગ ખરા અર્થમાં ઘટના સ્થળે જઈને રિપોર્ટિંગની શરૂઆત જે કરી હોય કોઈ પણ લેખ માટે, કે તે કાંતિભાઈના જમાનાથી થઈ છે. એમના લેખોમાં જે વિષય વૈવિધ્ય હતું એ અમેઝિંગ હતું. જેટલી સહેલાઈથી એ મુંબઈના ચોર બજાર પર આર્ટિકલ લખતા હતા ચિત્રલેખામાં, એટલી જ સહેલાઈથી અને એ જ રીતે અમેરિકાના ડિફેન્સ વિભાગનું જે વડું મથક છે, હેડક્વાર્ટર્સ છે, પેન્ટાગોન, એટલે ગુજરાતી પત્રકારોની પણ એક આખી પેઢી કાંતિભાઈના લેખો વાંચીને ઘડાઈ છે, મોટી થઈ છે અને એમાંથી ઘણું બધું શીખી છે. કારણ કે એમની ભાષા પરનું પ્રભુત્વ બહુ સારું હતું. બહુ સાદી ભાષામાં લખતા હતા કાંતિભાઈ. કોઈ ભાષા બહુ અલંકારિક નહોતી પણ એ સાદી ભાષા જ લોકોને આકર્ષતી હતી. અને એ જ કારણે એ જમાનામાં જયારે ચિત્રલેખામાં કાંતિભાઈ સિવાયનું ચિત્રલેખા એ જમાનામાં કલ્પી નહોતું શકાતું. એટલે અને ઘણા નામે અલગ અલગ જુદા જુદા નામે લખતા હતા. જેમ વિષયનું વૈવિધ્ય હતું એવી રીતે નામો પણ અલગ અલગ નામે લખતા હતા. પણ દરેક નામમાં પછી એમની શૈલી અલગ હોય એટલે વાંચકને કદાચ ખ્યાલ ના આવે કે આ એક જ માણસ છે જે જુદા જુદા નામે લખે છે. જી હિરેનભાઈ, તો તેમના વ્યક્તિત્વને લઈને આપ શું કહેશો? આપની સાથે જોડાયેલી તેમની કોઈ યાદગાર ક્ષણ કે જે આપ અમારી સાથે શેર કરવા માંગો. બહુ નાના બાળક જેવી કુતૂહલ વૃત્તિ હતી અને એ જ કદાચ એમને છેલ્લે ઘણી પાછલી ઉંમર, એક તો સૌથી પહેલા તો એક કહી દઉં કે કાંતિભાઈ પ્રમાણમાં પાછલી ઉંમરે પત્રકારત્વમાં જોડાયા હતા. એકદમ નાની કારકિર્દીની શરૂઆતમાં જ સીધા 20-22 વર્ષે ભણીને પત્રકારત્વમાં આવ્યા એવું નહોતું. વ્યાપારથી, હું માનું ત્યાં સુધી જન્મભૂમિ જૂથના વ્યાપારથી એમણે લેખન પ્રવૃત્તિ શરૂ કરી. એટલે હું એમને જન્મભૂમિના દિવસોથી પછી ચિત્રલેખા એ રીતે ઓળખતો હતો. બહુ સાલસ સ્વભાવ હતો, કુતૂહલ વૃત્તિ બહુ હતી એમનામાં, નાની નાની બાબતે જિજ્ઞાસા બહુ હતી. ને કારણે એને જ કારણે એમની જે વાંચન ભૂખ, ને તમે જે શરૂઆતમાં કીધું કે એક વાક્ય લખવા માટે એક ટન જેટલું વાંચવું પડે, તો એ કાંતિ ભટ્ટે પોતે કરીને દેખાડ્યું છે ને ઘણાને એની પ્રેરણા આપી છે. જી ચોક્કસ હિરેનભાઈ, તો આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ. તો આપને જણાવી દઈએ કે કાંતિ ભટ્ટ એક કટાર લેખક અને પત્રકારત્વ ક્ષેત્રમાં પણ એક મોટું યોગદાન જેમનું છે, તેમનું આજે નિધન થયું છે.